જામનગરમાં આજે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આવી પહોંચ્યા હતા. એસપી ઓફિસે એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી દ્વારા શહેરમાં ગણેશોત્સવ તથા ઈદના તહેવારોને અનુલક્ષીને શાંતિ જળવાઈ રહે એ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જનતાને પણ અફવાઓથી દૂર રહેવા અને પોલીસનો નિસંકોચ સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી હતી. આજે જામનગર ખાતે જે અત્યારે જે ગણેશ વિસર્જન અને જે ઈદ બંદોબસ્તની તૈયારીઓ એ તમામ તૈયારીના જે સમીક્ષા કરવામાં આવેલી છે. પોલીસ દ્વારા છેલ્લા 10-15 દિવસથી તમામ પ્રકારની જે તહેવારની ઉજવણી એના માટે તમામ તૈયારી કરવામાં આવેલી છે. એમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હોય, એરિયા ડોમિનેશન હોય, પોલીસ અને આયોજકોની મિટિંગ હોય, શાંતિ સમિતિની મિટિંગ હોય, તમામ પ્રકારની વ્યવસ્થાઓના જે સમીક્ષા કરેલી છે. ખૂબ સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. પબ્લિકને પણ આપના મારફતે અપીલ કરું છું કે તહેવારો દરમિયાન તમામ પ્રકારની પોલીસ અને વહીવટી તંત્રને સપોર્ટ કરે. કોઈપણ પ્રકારની ગેર કોઈ સમજ હોય, કોઈને કન્ફ્યુઝન હોય, તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો. પોલીસ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો છે એની ઉજવણી કરે એ પોલીસનો મેઇન સંકલ્પ છે. અને તમામ પબ્લિક પાસેથી પણ પોલીસ અપેક્ષા રાખે છે કે પોલીસ અને પબ્લિક સાથે મળી અને પબ્લિકને કોઈપણ પ્રકારના વિઘ્ન અને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય એ પ્રકારની તમામ તૈયારીઓ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જામનગરમાં આજે પોલીસ દ્વારા એક વ્યક્તિનો પીછો કરવામાં આવતા તેના ટુ વ્હીલરનો એરોડ્રોમ રોડ પર ખોડિયાર કોલોની વિસ્તારમાં અકસ્માત થતાં તેના વાહનમાંથી દેશી દારૂ ઢોળાયો હતો. રસ્તા પર દેશી દારૂ વહેતો થતાં સ્થાનિકો દુર્ગંધનો ભોગ બન્યા હતા તથા સમગ્ર ઘટનાક્રમ ચર્ચિત બન્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લીધો હોવાની માહિતી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.